જય હિન્દ બોલાવ્યું. આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચીખોદરા ગામે વનિયર પ્રાણીઓના ત્રાસને કારણે વન્ય પ્રાણી છે વનિયર બિલાડી જેવો રૂપ આકાર અને કદ ધરાવે છે તે અહીં ત્રાસ છે અને બંધ ઘરોમાં ઘૂસી જઈ હાહાકાર મચાવતું હતું. 15 જેટલા વનિયર અહીંયા ગામમાં પ્રવેશી ગયા છે અને સાંજ પડે ત્રાસ ફેલાવતા હતા. આ વનિયર પ્રાણીઓ ઝડપી પડવા માટે બોડેલી લાઈવ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તેની અસરે વન વિભાગ દ્વારા અત્રે તપાસણી કરવામાં આવી અને પાંજરા મૂકી વનિયર પ્રાણીઓ વનિયરોને પકડવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. બોડેલીના RFO સહિતની જે ટીમ છે તે અહીંયા રૂબરૂ મુલાકાત લીધી છે અને અહીંયા એક વનિયરને તો ઝડપી પણ પડવામાં આવ્યું છે. ગઈકાલે રાતે જે પાંજરું મૂકવામાં આવ્યું એમાં એક વનિયરનું બચ્ચું છે તે પ્રવેશી ગયું છે અને તે ઝડપી પાડવામાં આવ્યું છે. એ સાથે બીજા પણ જે વનિયર છે તે વન વિભાગ પકડી લેવા માટે આતુર છે, કારણ કે ગામમાંથી ફરિયાદો ઉઠી છે અને આ અંગેનો વિગતવાર અહેવાલ બોડેલી લાઈવ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. ચીખોદરાના ગ્રામજનોએ બોડેલી લાઈવનો આભાર વ્યક્ત કર્યો છે અને જે રીતે ગ્રામજનો 6 મહિનાથી પરેશાન હતા અને વારંવાર રજૂઆતો કરતા હતા, એમનો અવાજ દબાઈ જતો હતો, કોઈ સાંભળતું ન હતું. દરમિયાનમાં યુવાનોએ ટ્વિટર પર ટ્વીટ કરી અધિકારીઓને ટેગ કરી અને ગામની પરેશાનીઓ અંગે માહિતગાર પણ કર્યા હતા, તેમ છતાં પણ કોઈ પગલાં લેવાતા ન હતા. છેવટે બોડેલી લાઈવ દ્વારા વિગતવાર અહેવાલ વનિયર પ્રાણીઓ ઘરમાં ઘૂસી જતા હોવા અંગેના વિઝ્યુઅલ સહિત પ્રસારિત કર્યા હતા અને વન વિભાગે એની અસરે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને જે વનિયર પ્રાણીઓ ઘરોમાં ઘૂસી જાય છે તેને ઝડપી પાડવા માટે બંધ ઘરો જ્યાં વનિયરો પ્રવેશતા હોય છે તેવા મકાનો પાસે પાંજરા ગોઠવ્યા છે, જેથી વનિયર પ્રાણી આવે તો એને ઝડપી પાડી અને લઈ જઈ શકાય. ચીખોદરા ગામે 1000ની વસ્તી છે અને આ વસ્તીમાં કેટલાય ઘરો એવા છે કે જ્યાં લોકો પરદેશ રહે છે અને વડોદરા ખાતે પણ રહે છે. આ ઘરો જે બંધ છે ત્યાં જાળીવાળા ઘર છે તો જાળી અંદરથી પ્રવેશી કરી જાય છે. ગામડાઓમાં આગળ આ પ્રમાણેનું મકાન હોય છે જેમાં વરંડાવાળો ભાગ છે ત્યાં વરંડો રાખતા હોય છે અને ત્યાં જાળી બેસાડતા હોય છે. આ વનિયર પ્રાણીઓ ત્યાંથી જાળી મારફતે ઘૂસી જતા હોય છે, વેન્ટિલેશન અને ખુલ્લી બારીમાંથી પણ ઘૂસી જતા. બંધ ઘર એ એમનું આવાસ બની જાય છે, નિવાસ બની જાય છે. એવી એક પ્રકારની પદ્ધતિ છે આ વનિયર પ્રાણી માટે. એવા વનિયર પ્રાણીઓ ઝડપી પાડવા માટે એક વનિયર પ્રાણી તો ઝડપાઈ પણ ગયું છે, આપણે દ્રશ્યમાન થાય છે. જો આપે બોડેલી લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો.